દેશમાં એક એવું મતદાન કેન્દ્ર છે કે જ્યાં માત્ર એક જ મતદાર માટે મતદાન બૂથની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ગીરના બાણેજ તીર્થ આશ્રમ સ્થિત આ વ્યવસ્થા 2007થી કરવામાં આવી રહી છે. બાણેજના મહંત ભરતદાસ બાપુનું નિધન થતા ગુરુભાઈ હરિદાસ મહંત બન્યા છે અને મતદાન કેન્દ્રનો શિરસ્તો જાળવી રાખ્યો છે. મહંત ભરતદાસ બાપુ તમામ ચૂંટણીમાં અચૂક મતદાન કરતા હતા અને તેમનું મત પડતા જ 100% મતદાન પૂર્ણ થતું હતું. ગત વર્ષે બાપુનું અવસાન થતા હરિદાસ બાપુની તિલક વિધિ કરવામાં આવી હતી. ભરતદાસ બાપુનું નિધન થયા બાદ હરિદાસજીએ ફોર્મ નંબર 6 ભરીને તેમનું નામ રેકોર્ડમાં દાખલ કરાવ્યું હતું અને 7 નંબરનું ફોર્મ ભરીને ભરતદાસજીનું નામ કમી કરાવ્યું હતું. આ તમામ વિધિ કરવામાં આવી હતી અને આ પ્રક્રિયાને 6 મહિના ઉપરાંતનો સમય પૂર્ણ થયો છે. ઓર યે બુધ પહેલે થી ચલા આ રહા હે. મે તો મિલ ગયા મોદી સરકાર કી કૃપા સે મેરે કો મિલ ગયા વહા પે મે હી બન વોટર બન ગયા. આજ હી મેને 6 નંબર કા ફોર્મ ભરા થા મામલતદાર ઓફિસ મે જાકે ઉસસે નામ ચઢાને કે લિયે ઓર 7 નંબર કા ફોર્મ ભરા થા વો નામ કમી કરાને કે લિયે ભરતદાસ જી કા. મેરા નામ હરિદાસ જી હે. ભરતદાસ જી કા કરાયા થા ઉસ આપને ભરતદાસ ગુરુદર્શન દાસ જી કા કમી કરાને કે લિયે. હરિદાસ જી મહંત તરીકે રહેવા આયા છે અને મતદાનની સામાન્ય લાયકાત 6 મહિનાથી રહેવા હોવા જોઈએ જે એમને લાગુ પડતા તેઓનું નામ મતદાન તરીકે એમનું દાખલ કરવામાં આવ્યું છે જેથી અત્યારે 3 નંબર બાણેજના મતદાન મથકમાં એક મતદાર તરીકે વિશેષ તરીકે ચાલુ રહેશે